Delhi. Welcome back to my another vlog, serious vlog. And I am Krimal Patel and you are watching my YouTube channel Ahmedabad Vlog. અત્યારે અમે અહીંયા મસ્ત બ્રેકફાસ્ટ કર્યો અને બ્રેકફાસ્ટ એટલો હેવી થઈ ગયો પૈસા દે ખાવાથી હવે નથી થયો. એક બ્રેડ પકડો પડ્યો અમને 110 રૂપિયામાં, જે 12-20 રૂપિયામાં મળે. ચલો એનું તો ઠીક છે, કોઈ વાંધો નહીં. પણ જે મેઇન સિરિયસ વાત છે, તો ગો એરની જે મારી ફ્લાઇટ છે એ કેન્સલ થઈ છે અને અમદાવાદ હવે કઈ રીતે જવું એની વાતચીત કરવા માટે જ ત્યાં ઉપર જઉં છું અને જોઉં પછી એ લોકો શું કહે છે. વાયા વાયા કરીને બી અમને ક્યાંય મોકલતા હોય તો વસ્તુ ઠીક છે, નહીં તો પછી ક્યાંકથી વોલ્વોનું સેટિંગ કરવું પડશે. મારે દોડવું પડશે ડીજે ભાઈને અહીંયા એરપોર્ટે બાય બાય કહીને, બરોબર ને? સોરી યાર, અરે એનો કંઈ વાંધો નથી. પણ હવે જોઈએ, વોલ્વો બી તો મળવી જોઈએ. કારણ કે હમણાં વાત મેં તમને કીધું હતું ત્યાં હલ્દવાનીથી, વાત એવી મળી છે કે ટોટલી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દીધું છે એ લોકોએ. ટ્રેન, બસ સબકુચ બંધ. બસ તો હવે એક જણાનો કોન્ટેક્ટ છે, એનો કોન્ટેક્ટ કરીને જોઈએ નીકળી શકાય એવું છે કે નહીં. ચલો તો ઉપર જઈને વાત કરીએ શું થાય છે, હું તમને બતાવું. ચલો દેખો ને, ટાઈમમાં ઉઠતું નહીં ને એક્ઝેક્ટ નંબર. ઓકે, તો ફાઇનલી ગો એરવાળા જોડે મેં વાત કરી અને એ લોકોને રિક્વેસ્ટ કરી. મેં કીધું પ્લીઝ સર, મારી મતલબ અહીંયાથી બધી સર્વિસ બંધ થઈ ગઈ છે, તો મને કોઈ બીજી ફ્લાઇટમાં મોકલી દો. મેં કીધું તમારી કોઈ બીજી ફ્લાઇટ ચાલુ હોય તો એ લોકોને ઘણી બધી રિક્વેસ્ટ કર્યા પછી એ લોકોએ મને અત્યારે અમદાવાદની ડાયરેક્ટ મતલબ 8 વાગ્યાની જે ફ્લાઇટ હતી એમાં મને એ લોકોએ ટ્રાન્સફર કર્યો છે. અને જે ફ્લાઇટ મારી રાત્રે 8 વાગ્યાની હતી એ જલ્દી પહોંચે છે. તો હજી સુધી મેં આ બધી વાત ઘરે કરી જ નથી, તો જ્યારે ઘરે જઈશ તો એ લોકો બી સરપ્રાઈઝ થશે કે મતલબ કેમ આટલો વહેલા આવી ગયો. બસ તો ત્યાં સુધી ટાઈમ પાસ કરવાનો છે અહીંયા, અને ટાઈમ થાય છે અત્યારે 8:32 અને ડીજેભાઈની ફ્લાઇટ છે કંઈક 5:45 છે એમની ફ્લાઇટ, તો એ મારાથી થોડા લેટ નીકળશે. હું લગભગ 12-1 વાગે હું ચેક ઇન કરી લઈશ, તો પહોંચી જઈશ હું લગભગ 5 વાગ્યાની આજુબાજુ હું અમદાવાદ પહોંચી જઈશ. ચલો તો પછી ટાઈમ પાસ કરીએ બીજું શું. ફ્લાઇટમાં જોઈએ થોડા ઘણા સીન કંઈ લેવા જેવા હશે તો લઈશ. અને આ પહાડી ટોપી હમણાં અત્યાર સુધી ડીજે ભાઈએ પહેરી હતી, મેં કીધું હું એકવાર તો હું આ ટોપી પહેરીને જોઉં કે કેવો લાગું છું હું, અને એકવાર તો હું આ વિડીયોમાં પહેરીશ જ, બહુ મસ્ત લાગે છે. ચલો તો બહુ જ ખુશી મને મળી છે ફાઇનલી. ચલો અમદાવાદ જઈને આવવા મળીએ. તો ફાઇનલી અમારી અલમોડાની ટ્રીપ અહીંયા ખતમ થાય છે અને અમારા ડીજે ભાઈને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. કારણ કે મારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે, 11:46 થઈ ગઈ છે, તો ચેક ઇન કરી લઉં છું હવે. હું 2 વાગ્યાની મારી ફ્લાઇટ છે, તો બરાબર ને ડીજે ભાઈ? 2:30 અને કેવું 2:30 વાગ્યાની ફ્લાઇટ છે, 1/2 કલાક આમ આમ એમાં શું ગલતી છે, ઇધર ઉધર નીકળી જતા. અને હા, તો એ પૂછવાનું હતું કે કેવી રહી મારા જોડે ફર્સ્ટ ટ્રીપ, મજા આવી કે નહીં? કોલેબોરેશન વાળા વિડિયો થા ભાઈ કે સાથ, ઓર આજ જ્યાં પર મિલા થા ને ઇસ અમદાવાદ ગયા થા લાસ્ટ વિડિયો કે લીએ, વહી તો મેં ડિસાઈડ કર દિયા કે મેરા નેક્સ્ટ બ્લોગ ઉસકે સાથ આયેગા. ઓર બીચ મેં એક છોટી સી ચોટ હુઈ, છોટી સી બતાના ચાહુંગા આપકો, સોરી ભાઈ કે બ્લોગ બોલ રહા હું. બતાઓ, પૂરા ફિક્સ હો ગયા થા હમ લોગ કા, મેં પૂરા ફિક્સ હો ગયા થા. ઓર એક બાર ઇસકો ફોન આયા, ભાઈ નહીં આઉંગા, મેરે પાપા મના કર રહે હૈ. और मैंने मेरा पूरा दिमाग फाइंड, मैंने बोला भाई अब क्या करूँगा, अकेले जाना पड़ेगा. और चलो ठीक है, अकेले जाएंगे, वैसे भी अपनी सोलो ट्रैवल है. फिर विदिन 30 मिनट्स इसको वापस से फोन आया, भाई जल्दी फ्लाइट बुक करो, पापा मान गए. भाई बुक कर जल्दी कर, भाग. मैंने बोला कहीं फिर से मना ना कर, फिर से मना कर. लेकिन चलो फाइनली ट्रिप खत्म हुई. चैनल सब्सक्राइब कर लेना भाई का, बहुत एंगल करिए, मेरे भी वीडियोस देखना, इसको भी देखना और बताना कमेंट करके कैसे लगे. एंड हाँ, आप भाई ने भी चैनल सब्सक्राइब कर लिया, तो यहाँ क्या आइकॉन आ गया है, तो बनने नहीं चैनल ना लाइक करो, शेयर करो एंड सब्सक्राइब करो. मल्ले एक नवी सीरीज साथ है, क्या सुधी, बाय बाय, टेक केयर, टेक केयर फ्रॉम कोरोना वायरस. चलो बाय.